તારા ફાઉન્ડેશન દ્વારા પ્રખ્યાત ડોક્ટરો, બોલિવૂડ અને ટેલિવિઝન અભિનેતા રાજીવ ખંડેવાલાની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પીચ થેરપી મોબાઈલ એપ્લિકેશન અવતારની અમદાવાદ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા 300 પ્રખ્યાત ડોક્ટરો, બોલિવૂડ અને ટેલિવિઝન અભિનેતા રાજીવ ખંડેલવાલની ઉપસ્થિતિમાં ભારતની પ્રથમ સ્પીચ થેરેપી મોબાઈલ એપ્લિકેશન અવતારની રજૂઆત કરવામાં આવી હતી. આ અવતાર એપ્લિકેશનની વાત કરવામાં આવી તો શ્રવણ મૌખિક પ્રશિક્ષણ સંશોધનો માટે છે, જે શહેરી, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેલી શ્રવણ ક્ષતિવાળા બાળકો માટે સંચાર અવરોધક દૂર કરવાના ઉકેલ તરીકે રચાયેલ છે. તારા ફાઉન્ડેશનમાં બધિર બાળકોની સારવાર કરીને સેન્ટરમાં તમામ થેરપી આપવામાં આવી છે. સાથે સાથે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં 12 સેન્ટર છે, જેમાં 50 સેન્ટર ખોલવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. અવતાર એટલે સાંભળવામાં ક્ષતિગ્રસ્ત બાળકો, તેમના કુટુંબો અને શિક્ષકો માટે ઓનલાઈન સંશોધન બેંક છે, જેને તારા ફાઉન્ડેશનની ભારતની નવી પેઢીને બહેતર બનાવવાની ટ્રસ્ટી સાથે બનાવવામાં આવ્યું છે. તેમાં લાઈવ રેસેસેસ નિષ્ણાતો સાથે સવાલ જવાબ, સાપ્તાહિક માર્ગદર્શિકા અને સામાન્ય બાળકની જેમ સાંભળવાની અને ભાષણ દ્વારા શીખવાની પ્રગતિ કરવા માટે બિલ્ટ સુવિધાઓનો વિકલ્પ છે. હાય, નમસ્તે, હું શિલ્પા ચોકસી છું. આમ જ્વેલરી અને વોચની ડિઝાઇનર છું, પણ આજે તારા ફાઉન્ડેશન સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે આજે મને આ પ્લેટફોર્મ મળ્યું છે, એના માટે મને ખૂબ જ આનંદ છે. ડૉક્ટર નીરજ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, સ્પેશિયલી એબલ્ડ કિડ્સ, જે બહેરા છોકરાઓ હોય છે, જે બોલી બી નથી શકતા, એ છોકરાઓ માટેની આ એક એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઇન્ડિયાની અંદર અત્યાર સુધી આવી કોઈ લોન્ચ એપ થઈ જ નથી, જે થિયરી રીતે બહેરા છોકરાઓને કોઈ બી ગામના કોઈ બી કોર્નર પર આખી વસ્તુ કઈ રીતે એ લોકોએ બોલવું, કઈ રીતે સાંભળવું, બિહેવિયર થેરપી, સ્પીચ થેરપી બધું આ એપ થ્રુ એ લોકો જાણી શકશે. તારા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી આ કામ માટે કાર્યરત છે, પણ આજે પહેલીવાર આ લોન્ચનો આઈડિયા આવ્યો, જે એપ લોન્ચનો આઈડિયા આવ્યો, કારણ કે દરેક જણે નહીતર ઓપરેશન પછી તેમને જવું પડતું હતું થેરપી સેન્ટર્સમાં, જે અમારાથી હજુ 12 જ સેન્ટર છે, જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર નથી, પણ આ સેન્ટર્સ થ્રુ આપણે આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ બચ્ચાને સાંભળતું અને બોલતું કરી શકીશું. આ એનો એક પ્રયાસ છે. એપની અંદર કન્ટેન્ટ જ્યારે ઓપરેશન પછી તરત જ છોકરું બોલતા, કારણ કે જન્મથી બોલતું લખતું નથી હોતું, એટલે આફ્ટર ધેટ એ લોકો એને થેરપી શીખવાડશે. અને એની અંદર સ્ટેજીસ બી છે કે તમે આટલું બોલ્યા પછી તમે આટલા ગ્રેજ્યુએટ થયા, એ રીતે આખી થેરપી વાઇઝ સ્પીચ અને બિહેવિયર થેરપી બંને એપ થ્રુ શીખવાડવામાં આવશે. જે દેખા જાય તો એક તરહ કી ટેલી થેરેપી, મતલબ અગર બચ્ચા થેરેપી સેન્ટર પે નહીં આ સકતા ક્યોંકી વો બહોત દૂર કહીં રહેતે હૈ, हमारा देश जैसे कि बहुत बड़ा है, कहीं गांवों में बच्चे रहते हैं जिनके कि ऑपरेशन तो हो जाते हैं, पर थेरेपी के लिए अगर हम कहें कि वो रोज़ अहमदाबाद आएँ या हफ्ते में 2-3 दिन अहमदाबाद या जयपुर आएँ, तो वो पॉसिबल नहीं हो पाता है. वो बहुत ज़्यादा खर्चीला भी और समय इतना निकाल नहीं पाते हैं वो. अगर अब जो ये ऐप लॉन्च होती है, इस लॉन्च की मदद से अब घर पर ही इस ऐप के ज़रिए हम उन बच्चों को थेरेपी दे सकते हैं. तो मतलब ये हुआ कि जो हम हर समय ये चाहेंगे कि वो बच्चा आए, उसके घर साथ में 2 जने आएँ, फिर उनको यहाँ पे थेरेपी ले जाओ और वापस जाएं, तो वो करवा नहीं पाते हैं घर वाले, तो उनका सारा रिजल्ट वहीं खराब हो जाता है. तो बचाने के लिए सबसे अच्छा तरीका अब इस ऐप का है, क्योंकि अब इससे हम घर पे ही पेशेंट को बिना बुलाए घर पे ही थेरेपी दी जा सकती है. वो पेरेंट्स भी हम जिसमें ज़्यादा इन्वॉल्व होते हैं, तो वो ज़्यादा अच्छे से बच्चे का ध्यान भी रखते हैं. तो अगर ये ऐप सक्सेसफुल हो पाता है तो एक बहुत एक तरह का मिरेकल होगा, क्योंकि अब जैसे हम बैठ के घर बैठ के अब ऑनलाइन शॉपिंग कर रहे हैं, हम इसे घर जाने से बाहर जाना पसंद नहीं कर पाते हैं, निकल नहीं पाते, उसी तरह घर बैठ के एक तरह की अब टेली थेरेपी हो पाएगी. और स्पीच थेरेपी पहले बच्चा आके कराता था, अब वो घर बैठ के करवा पाएगा. अगर देखा जाए तो डेटा इस तरह का है कि करीब 6.3% जो पॉपुलेशन है अपने कंट्री की, मतलब भारत के 6.3% लोगों में बहुत सिग्निफिकेंट हियरिंग लॉस है, ठीक है, और हर 1000 में से करीब 4 बच्चे ऐसे पैदा हो रहे हैं हमारे देश में जिनको कि कॉकलियर इम्प्लांट की ज़रूरत है. तो आप खुद अनुमान लगा सकते हैं कितनी ज़्यादा हमें रिक्वायरमेंट है इस तरह की चीज़ों की, ताकि बच्चों को हम जल्दी डिटेक्ट कर सकें, जल्दी से जल्दी ऑपरेशन कर सकें, और फिर जहाँ तक हो सके उनको बिल्कुल रेगुलर थेरेपी दे सके, जहाँ पे ये ऐप काम में आएगी.
દર હજારે લગભગ 3 થી વધુ બાળકોને આ ક્ષતિ હોય છે, ત્યારે આ ક્ષતિ શરૂઆતથી દૂર કરવામાં આવે તો ચોક્કસથી આવા ક્ષતિગ્રસ્ત બાળકોને એક નવું જીવન પ્રાપ્ત થઈ શકે. આ એપની રજૂઆત દ્વારા અને માધ્યમથી જ હવે ઘેર બેઠા જ આવા બાળકોને થેરપી આપી શકાશે. આ ઉપરાંત ભારતમાં જે રીતે આવા બાળકોની સંખ્યા જોવા મળી છે તે વિશેની વિસ્તૃત માહિતી જયપુરથી ઉપસ્થિત ડૉક્ટર નીરજ સોની દ્વારા આપવામાં આવી હતી. આ એપના લોન્ચ પ્રસંગે બોલિવૂડ અભિનેતા રાજીવ ખંડેલવાલ કલહંસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતે તારા ફાઉન્ડેશન વિશે માહિતી આપી હતી અને ઉપસ્થિત બાળકોને સ્મિત સાથે ભેટ અર્પણ કરી હતી. તેમના હસ્તે જ આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તારા ફાઉન્ડેશન જાગૃતતા વધારવાની નવજાત સુનાવણીની તપાસના માર્ગોને અમલીકરણ દ્વારા ભારતમાં બહેરાપણું મુક્ત બનાવવાના સક્રિય કારણોસર કાર્યરત છે. સાથે સાથે કહ્યું હતું કે શહેરી, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પરિવારોને મદદ કરવા માટે ભારતની પ્રથમ ભાષણ ઉપચાર એપ્લિકેશન અવતારની શરૂઆત થઈ છે, જેમાં સરકાર પણ પૂર્ણ રીતે સહકાર આપી રહી છે અને આવા ઉમદા કાર્ય માટે અન્ય સંસ્થાઓ અને લોકોએ પણ આગળ આવવું જોઈએ. मैं ये कहना चाहूँगा कि ये बहुत अच्छा एक इनिशिएटिव है, बहुत अच्छी एक फाउंडेशन है जो एक बहुत अच्छा काम कर रही है. और मेरे आने का कारण सिर्फ ये है कि मुझे लगा कि जब मैं मिला, समझा, जाना, तो मुझे लगा कि एक्चुअली मुझे ही नहीं, जितने लोग हैं उन्हें सबको जुड़ना चाहिए, बिकॉज ये एक ऐसा उद्देश्य जो है जिसका वो एक्चुअल में हमारे देश के भविष्य से जुड़ा है. जब आप इस फाउंडेशन के जो 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 काम कर रहे हैं उसके बारे में जब आप समझेंगे, जब आप जानेंगे, तो आप शायद महसूस करेंगे कि एक्चुअल में ये हमारे देश का जो भविष्य है एक उज्जवल भविष्य की तरफ एक छोटा सा कदम है. एक्चुअल में बड़ा कदम है, छोटा कदम ही नहीं कहूँगा, बहुत बड़ा कदम है. मैं सिर्फ इतना कहूँगा कि गवर्नमेंट ऑफकोर्स अपना काम करती है, इतना बड़ा देश है हमारा, इतनी बड़ी आबादी है, इतनी बड़ी जनसंख्या है, हम ऑफकोर्स उम्मीद करते हैं सरकार से कि सरकार काम करेगी. और सरकार बहुत पॉपुलिस्ट कुछ पॉपुलर मेजर्स करती है, कुछ पॉपुलर चीज़ों पर ज़रा ध्यान देती है, जो कि आई एम श्योर उसके पीछे उनका कारण होगा. बट मुझे लगता है कि कुछ ऐसे बड़े मुद्दे हैं जिन्हें कभी कभी अनदेखा कर दिया जाता है, जहाँ पर तारा फाउंडेशन जैसे लोग जो हैं वो शायद उन मुद्दों को समझते हैं, पकड़ते हैं और सरकार के सामने लेकर आते हैं. आने वाले समय में मैं उम्मीद करता हूँ कि जो सरकार है वो ऑफकोर्स कंट्रीब्यूट कर रही है, लेकिन और बड़ी मात्रा में कंट्रीब्यूट करेगी, क्योंकि ये एक जो जिस विषय को लेकर ये तारा फाउंडेशन जिस पे काम कर रहा है वो एक बहुत बड़ा कहूँगा किसी की डेवलपमेंट में, किसी बच्चे की डेवलपमेंट में या किसी ह्यूमन बींग की डेवलपमेंट में एक बहुत बड़ा स्टेप है. तो ये कोई ऐसा नहीं है कि वो छोटा सा मामला है. आई थिंक इसके ऊपर थोड़ा बहुत और फोकस सरकार को देना चाहिए. ध्वनि पंचाल, ZS TV, अहमदाबाद.